कुलस्वामी नारायण भगवान की जय। श्री नर नारायण भगवान की जय। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं स्नेहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। शतानंद स्वामी સત્તરમાં મંત્રમાં પ્રવેશ કરે છે। ઓમ શ્રી મરુત્સુતપ્રિયાય નમઃ। 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 સન સ્વામી કહે છે કે મરુત સૂત છો। મરુત એટલે વાયુ, સૂત એટલે પુત્ર, વાયુના પુત્ર છો તમે। તમારી માતાનું નામ છે અંજની દેવી। ભગવાનને તમે વહાલા છો અને હનુમાનજીને ભગવાન વહાલા છે। આખા જનમંગલના મંત્રમાં શતાનંદ સ્વામી કોઈને યાદ નથી કર્યા। એક ભક્તમાં જો યાદ કર્યા હોય તો હનુમાનજીને યાદ કર્યા છે। હનુમાનજીએ ખૂબ સેવા કરી, જ્યાં મોકલ્યા ત્યાં ગયા છે। ભગવાનની જીભ વળી અને હનુમાનજીનો અંગ વળ્યો। હનુમાનજીની પતિવ્રતાની ભક્તિ છે। રામા અવતારમાં, કૃષ્ણ અવતારમાં અને સ્વામિનારાયણ ભગવાનના અવતારમાં પણ એણે ખૂબ સેવા કરી છે। બીજાના મંદિર કદાચ હોય, હનુમાનજીના મંદિર તો ગામો ગામ હોય। દક્ષિણ તરફ પડકાર કરીને ઊભા હોય, ભૂત પ્રેતને આવવા દે નહીં। બીજા કદાચ લક્ષ્મીનારાયણ કે સ્વામિનારાયણ કે સત્યનારાયણ કે રામકૃષ્ણ એના મંદિર કદાચ નાના ગામ હોય તો ન હોય, પણ ગામને જાપે હનુમાનજી હોય, હોય ને હોય। આવા હનુમાનજી છે। ઘનશ્યામ મહારાજનો જન્મ થયા બાદ છઠ્ઠો દિવસ, છઠ્ઠીનો આવ્યો। ભક્તિ માતાને આનંદનો પાર નથી। ખૂબ ખૂબ આનંદ વધે ત્યારે સમજી લઉં ક્યાંકથી કંઈક દુઃખના સમાચાર આવશે। આ દુનિયામાં કોઈ મારા જેવી ભાગ્યશાળી નથી। પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અમે માતા બન્યા છીએ। કેટલાય મનુષ્યો, સગા સંબંધીઓ છઠ્ઠી લઈને આવ્યા, જબલા ટોપી, અને પછી પોતે પોતાને ઘરે ગયા। છઠ્ઠો દિવસ થયો, રામાવતારમાં છઠ્ઠો દિવસ થયો અને કોટરા આવી, કૃષ્ણ અવતારમાં કૃત્યા આવી, ને અહીં પણ પૂતના આવી, કૃષ્ણ અવતારમાં અહીં આવી છે પૂતના। છઠ્ઠો દિવસ થાય, ત્રણેય અવતારમાં આ વિઘ્નકારક વિઘ્ન કરવા માટે આવી છે। ઓચિતાની આવી, ભક્તિ માતા ઝબકી ગયા। ભયંકર વેશ, દાંત મોટા ને આમ ભયંકર, જોઈને માણસ ત્રાસ પામી જાય। આવતેકને જ્યાં ધાવતા હતા ઘનશ્યામ, ઝડપ દઈને ખેંચી લીધા। ભક્તિ માતાએ જોયું આ કોણ આવ્યો, હજી તો ચીસ પાડી દોડો। ઘનશ્યામને કયું પાડે છે, આ તો કૃત્યા, ગમે તેને યાદ કરને, આજે તારા ઘનશ્યામને લીધા વગર મૂકીશ નહીં। મારવા આવી, છુકાલી દઈ તે મને મૂકી છે, આજ તારા દીકરાના પ્રાણ લઈશ। ભક્તિ માતા ખૂબ રુદન કરે છે। ઉડાન ભરી આકાશમાં, ત્યાં તો થોડી વાર થઈને હનુમાનજી પહોંચી આવ્યા। જ્યારે જ્યારે સેવાની જરૂર પડે હનુમાનજી તરત પહોંચી આવે. હનુમાનજી આવ્યા અને કૃત્યાને પકડી, હાય મૂરખ, બડા છો તો શું થઈ ગયું? આજ તને માર્યા વગર ન મૂકું. અને કૃત્યાઓ હતી ભેગી, એ બધાને જેમ બળતરનો ભારો બાંધો ને એમ ભારો બાંધ્યો પૂંછડાથી. અને હનુમાનજી એવો તલપો મારે, ટેપડો મારે, પાછા નીચે પછાડે, હાડકા બધા એ કૃત્યાના ભાંગતા જાય. એ મૂકી દે, એ મોટા વાંદરા મૂકી દે, એ આપણો વાંદરો આવ્યો ક્યાંથી? બૂમરાડ કરે અને હનુમાનજી કે મૂકે એ બીજા. એટલે નાના જાણીને તમે એને પજવો છો. વરી પાછું ઊંચું કરીને, હે ક્યાંય ઊંચા ચડ્યા, પૂંછડામાં બાંધેલો ભારાને ગોળ કૃત્યાઓ બાંધેલી ને માથેથી પડતું મૂક્યું. અને હવે કૃત્યાઓને બધે હાડકા નરમ થઈ ગયા. એ મારુતિ મૂકી દો, મારુતિ મૂકી દો, અતિ પ્રાર્થના કરે છે. હવે કોઈ દિવસ છપૈયામાં નહીં આવીએ, અમને ખબર નથી. હે મૂર્ખના સરદાર, તમને મોકલી કોને છે? કાલી દૈતે મોકલી છે. જાઓ કાલી દૈતને પાસે. કાલી દૈત પોતે મરતો નથી ને તમને મૂક્યું, તમને વિચાર્યું નહીં. કોની પાસે જઈએ છીએ? વાડી ઠેકડો મારે, વાડી પછાડે. ત્યારે હવે બે હાથ જોડીને કહે છે, અમે ક્યારે નહીં આવીએ. હે મારુતિ, અમને જવા દો, કે તમે અબડા છો ને એટલે છોડી દઉં છું, પણ કાલી દત્ત આવશે તેથી તો પતાવશો. જાઓ છોડી દીધીને જા કાલી દત્તને કહેજે તારું મોત નજીક આવ્યું છે. બીજા તો કહે, પણ તું શું કામ આવી? તમે બધી એ ના આવવું જોઈએ ને, આ તો મોતમાં આવ્યું છો તમે. આ બાજુ ભક્તિ માતા બહુ રડે છે, વાળ છૂટા થઈ ગયા. તમે વિચાર કરો, 6 દિવસનું બાળક હોય અને કોઈક જંગલી જેવું કૃત્યા જેવું લઈને ઝડપ મારીને ભાગી જાય, એની માને કેટલું દુઃખ થાય. પગ ઘસે છે, ઓસરીમાં પડ્યા છે, રુદન કરે છે. ધર્મદેવે કહ્યું, દેવી ચિંતા ન કરો, હનુમાનજી ગયા છે. તમે કહ્યું હનુમાનજીને બોલાવ્યા, એ હનુમાનજી ગયા છે અને સુરક્ષિત ભગવાનને લઈ આવશે. તમે ચિંતા ન કરો. તમે મા બન્યા હો ને તો ખબર પડે કે બાળકને લઈ જાય તો માને કેટલી ચિંતા થાય. જેટલી માને ચિંતા થાય એટલી બાપને નથી થતી. ઉછેર તો મા કરે છે. હવે આવતા વાર લાગી. ભક્તિ માતા કે લેવા તો ગયા હનુમાનજી, પણ વાંદરો ક્યાં જાશે, ક્યારે આવશે? મને કહી ગયા છે હનુમાનજી, પાતાળમાં હશે તો ત્યાંથી લઈ આવીશ, ઉપર ગયા હશે ત્યાંથી લઈ આવીશ, આ ખંડમાં ગયા હશે ત્યાંથી તમારા પુત્રને લઈને જ આવીશ. અને હજી ના આવ્યો. અને હવે જો જલ્દી આવે ને તો દર શનિવારે હનુમાનજીને તેલ રેડીશ અને નાળિયેર ચડાવીશ. ત્યાં તો ઉડાન ભરતા ભરતા હાથમાં ઘનશ્યામ 6 દિવસના તેડેલા. અને હનુમાનજી, એ હનુમાનજી આવ્યા, હનુમાનજી આવ્યા, બોલો હનુમાનજી મહારાજની જય. બધા રાજી રાજી થઈ ગયા. અને હનુમાનજીએ કહ્યું, લ્યો મૈયા, સુરક્ષિત બાળક લાવ્યો છું. જ્યારે જ્યારે કામ પડે ને મને બોલાવજો, આવીશ. ભક્તિ માતાએ હનુમાનજી પાસેથી ઘનશ્યામ લીધા અને એવું ચુંબન કરે, એવું ચુંબન કરે. બોકા દેહો માથા માથે હાથ ફેરી, બેટા દીકરા, તું ક્યાં ગયો તો? મારા પ્રાણ તો તારી સાથે ચાલ્યા, હું તો ફફડી ફફડીને કેટલી થાકી ગઈ. ચાલ ચાલ બેટા, તને સ્તનપાન કરાવું. ભક્તિ માતાએ ખોળામાં લઈ સ્તનપાન કરાવ્યું છે. સતાનંદ સ્વામી કહે છે, હે મહારાજ, તમે મરુતસૂત પ્રિયાય, એનામાં મરુતસૂત તમને પ્રિય છે, વહાલા છે તમને. જ્યારે જ્યારે તમે જન્મ લીધો છે ત્યારે ત્યારે હનુમાનજીએ સેવા કરી છે. સીતાજીનું હરણ થયું, ટૂંકાણમાં કથા કહીએ. જાંબુવાન, સુગ્રીવ વગેરે બધા વનચરોને પૂછા કરી સીતાજીની શોધ કરવા અંગદ કોણ જશે? કોઈ ઊભા નથી થતા. જાંબુવાન કે મારા જાય હું તો ખરો, પણ હું છું વૃદ્ધ, પછી પાછું આવું કે ના આવું એનો નક્કી નહીં. તો કે તો નથી જાવું. હનુમાનજી આમ દૂર બેઠા છે. હનુમાન, હા મહારાજ આપ દૂર બેઠા છો? મહારાજ બાજુમાં બીજા બેઠા છે ને, સીતાજીની શોધ કરો. અને મને તમે તમારી આજ્ઞાથી ને તમારી કૃપા હોય હું જાઉં કે જાઓ. અને ત્યાંથી જ છલાંગ મારી, સિયારામ કહીને એવી છલાંગ મારી 200 ગાઉમાં મંદરાચલ પર્વત ઉપર ટેકરી ઉપર ઊભા રહ્યા. મંદરાચલ પર્વત કહેશે આજની રાત રોકાઈ જાઓ, થાકી ગયા છું કે ભગવાનના કામ કરવા જઈએ છીએ ને એનું સેવા કરવા, એમાં વિલંબ ન કરાય, આરામ હરામ હોય. આરામ તો ક્યારે થશે? સીતાજી શોધ કરી ભગવાનને ખુશ કરી અને પાછા સીતાજી સોંપીશ ત્યારે આરામ થશે, અત્યારે આરામ નથી. અને ત્યાંથી પાછા મંદરાચલ પર્વત ઉપરથી હનુમાનજીએ છલાંગ મારી સિયારામ કહીને પાછા 200 ગાઉ ઠેઠ ત્યાં પહોંચી ગયા. એને પાંખું નથી કાંઈ, ભક્તિની શક્તિ છે. એટલી બધી ભક્તિ કરી કે ભગવાને એને ચિરંજીવી પદ આપ્યું છે. ત્યાં ગયા, કોઈ દિવસ ગયા નથી લંકામાં, આજુબાજુ જોયું કંઈ જ મળે નહીં. સીતાજી સવારનો વહેલો પ્રભાત, ક્યાં હશે? કોને પૂછું? આ તો ભોગભૂમિ, બધા માથે ધજા ને કળશ ને ચડેલા, પણ અંદર જુઓ તો ભોગીને પાપી બેઠા છે. હવે શેરીએ શેરી ફરે, ક્યાંય ભગવાનનું નામ નથી. મકાનો પર ત્યાં તો એક મકાનમાં ઉપર ધનુષ બાણ છાપેલા. હા, આ મકાનમાં કદાચ ભગવાનનો ભક્ત હશે. ત્યાં તો અંદરથી વિભીષણ નીકળ્યા, પૂજાપાનું થારી પુષ્પ ચોખા કંકુ લઈ નીકળ્યા બારે. ઋષિમુનિનો પોશાક પહેરીને, ધોતી પહેરીને. આ ભક્ત છે. વિભીષણ છો? હા વિભીષણ છું. હનુમાનજી તમે ઓચિતા આવ્યા લંકામાં, કઈ રીતે આવ્યા? કે રસ્તામાં તો મને કેટલે લંકીની ને બધાએ વિક્ષેપ કર્યો, મારો પડછાયો જોઈને લંકીને મને નીચે ફગાવી દીધો, પણ હું પાછો ઉડાન ભરી ગયો. રસ્તામાં 3 વિઘ્ન આવ્યા છે, પણ એ વિઘ્નને ઓળંગતો ઓળંગતો અહીં સુધી આવ્યો છું. હવે એ બતાવો કે સીતાજી છે ક્યાં? તમને ખબર છે કે? હા ખબર છે. ક્યાં? અશોક વાટિકામાં. તો તમે ક્યારે સીતાજીને મળવા ગયા છો? એ કે મળવા નથી ગયો. એ વિભીષણ, શરમ નથી આવતી? રામનું નામ જપો છો ને રામનું કામ નથી કરતા? બાજુમાં છે તો શોધ નથી કરવા જાતા? નામ જપ્યા કરો ને કંઈ કામ એનું, સેવા નહીં કરવાની? સમયસર જ્યારે સમો આવે ત્યારે એને ઝડપી લેવો જોઈએ ને. ગયો નથી. વિભીષણ પાસેથી પાછા છલાંગ ભરી છે. એને હાલતા તો આવડે નહીં, આવડા મોટા મોટા મકાન હોય તો કૂદકો મારી જાય. ત્યાં ગયા, ભગવાને પહેલાંથી કહ્યું હનુમાનજી જશો તો ખરા, પણ સીતાજીને તમારી સામે જોશે નહીં. તમને જોઈને સીતાજી ભડકી જશે, બીક લાગશે ને, કારણ મોટા મોઢાવાળું આવું વાંદરો કોણ આવે, બી જશે. એમ કરો મારી વીંટી લઈ જાઓ. રામચંદ્રજી ભગવાન કે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં. હે વીંટી દીધી તો હાથમાં લઈને કેમ જાય ભાઈ? એટલે વીંટી પ્રસાદીની છે એટલે મોઢામાં મૂકી અને પછી ગયા છે. મોઢામાંથી વીંટી કાઢી સીતાજી નીચે બેઠા છે અને ભગવાનનું સતત રામ નામ જપ કરે છે. એકલા જ અશોક વાટિકામાં એકલા જ. કેટલું દુઃખ એને. આજુબાજુ કોઈ સેવિકા કે કોઈ માણસ નથી. વન વગડો જંગલ જેવો, પાથરવા ગોદરા ગાદલા ખાટકા કશું એ નથી. સીતાજીને દુઃખ પડ્યા છે એવા જિંદગીમાં કોઈ સ્ત્રીને દુઃખ નથી આવ્યા અને આવશે નહીં. ઝાડ માથે બેઠા બેઠા હુપ 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 એમ કર્યું ને સીતાજીને હુપ હુપ હુપવા તો કોણ આવ્યું? જ્યાં ઊંચું જોયું તો નીચું જોઈ મેલ્યું. કોણ છો? હું રામનો દૂત છું. આહા, હનુમાનજી છો કે? હા. ક્યાંથી આવો છો? આ ઓળખાણ આપો. માથેથી વીંટી હતી, સીતાજીના ખોળામાં મૂકી, ધીરે ધીરે મૂકી, વાગી જાય એમ નહીં. જ્યાં જોયું તો પોતાના પતિનું દાગીનું તો સ્ત્રી ઓળખી જ જાય. ઓહો, આ તો મારા પતિ પાસેથી આવેલા છે, રામ છે, રામ પાસેથી આવેલા છે, આવો આવો. હનુમાનજી પગે લાગ્યા, એને સામે બેઠા, આંખ એકદમ લાલ છે. હનુમાનજી કે હા. શોધ કરવા આવ્યા કે હા. પણ જો માં, મને પેલી ભૂખ બહુ લાગી છે, પેલી મને જમવાનું કંઈક આપો. જો કે આ બધું ફળથી ભર્યું છે ને, આખું જંગલ બગીચો, જે જોઈએ એ તમે ફળ લઈ લો, પણ એટલું કરજો, નીચે પડેલા લેજો, ઉપરથી તોડજો નહીં. કે એવું એવી વાત છે? હા, એવી વાત છે. તો ચાલો. અને જાય બગીચામાં અને થળમાં ઝાલીને એવું ખેંચે ઝાડ, તે ફડાક દે, તેને ઝાડ નીચે પડી જાય. માતાજીએ કહ્યું છે નીચે પડેલા ખાજો, એટલે એમ બધા ઝાડ થપ દે તેને નીચે ફેંકવી નાખે. અને પછી એમાંથી બેઠા બેઠા રાવણનો દીકરો આવ્યો મેઘનાથ. જ્યાં જોયું તો આખું બગીચો ઉજ્જડ પડ્યો છે, બધા ઝાડ નીચે ફગવેલા. આ કોણ છે? કે તારો બાપ. તારો બાપ લઈ આવ્યો મારી માં સીતાને, એટલે આવ્યો છું. ભડકાર કરતા રહ્યા બાપને, અને એની પાછળ દોડ્યા મેઘનાથની પાસે. હનુમાનજી એક મુઠ્ઠીમાં થબાક દે તેને એના પ્રાણ નીકળી ગયા. ખબર પડી રાવણને કે આ તો જબરો વાંદરો આવ્યો, મારા દીકરાને મેં નાખ્યો, બીજા દીકરાને મૂક્યો, બીજા દીકરા ભાગી ગયા જોઈને. તો કે હવે એમ કરો, આ વાંદરો આપણા કબજામાં નથી રહેતો, તો વાંદરાને પૂછડું વાલું હોય અને નથી જલાતો, તો એમ કરો આખા ગામના ગોદડા બાંધો એના પૂછડામાં, અને જેટલા તેલના ડબ્બા હોય રેડો એની માથે, પછી સળગાવો. હનુમાનજી કે કાંઈ વાંધો નહીં, કરો ને તમારો પ્રયાસ કરો. અને હનુમાનજી પૂછડું વધારતા જ ગયા, લાંબુ 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 વધારતા ગયા. કોઈ ઘરમાં તેલનું ટીપું રહેવું નહીં, બધાએ રેડી દીધું ને ગોદડા બાંધી દીધા. પછી કે સળગાવો. પછી સળગાવ્યો. હનુમાનજી કે સળગી ગયું? એ કે હા, સળગી ગયું. અને હનુમાનજી તરાપ દીધી, સિયારામ કહીને એવી તરાપ દીધી તો હાલા જાય. એક એક ઘરમાં ઓવરટેક કરતા હોય ને પૂછડું ઘાલતા હોય, ઓવરટેક કરતા હોય ને પૂછડું ઘાલતા હોય, બધા એના ઘરમાં પૂછડું આમ ઘાલતા જાય ને હાલા જાય ને છલાંગ મારતા જાય. 10 મિનિટની અંદર મોટામાં મોટી લંકા સોનાની હાય હા કરતા બળવા લાગી છે. પરનું ભૂંડું ઈચ્છતા પોતાનું ભૂંડું થાય, અંજની સૂતને બારતા લંકા સળગી જાય. આખી આગ આગ થઈ ગઈ. અને સીતાજીની શોધ કરીને આવ્યા છે. સીતાજીને કહ્યું હું બ્રહ્મચારી છું, તમને ખંભે બેસાડીને લઈ જાઉં, મારું ધર્મ ના પાડે છે, એટલે રામ પોતે આવશે. અને આને મેં પરાક્રમ મારું બતાવી દીધું છે. પછી બહુ મોટી કથા છે રામાયણમાં, સુંદરકાંડમાં આવશે, ઉત્તરકાંડમાં આવશે. સીતાજીની શોધ કરીને આવ્યા. મોટી અયોધ્યાની અટારીમાં બધા બેઠા છે. અયોધ્યા નગરીની નગરજનો બધા ભેગા થયા. આજે રામચંદ્રજી ભગવાન સીતાને લઈને આવ્યા છે. ખુશ થયા બધા, ધજા પતાકાથી આખું નગરી શણગારી, ઢોલને મૂકવા લાગ્યા, શરણાઈના સૂર વાગવા લાગ્યા, નારીઓ મંગળ ગીત ગાય છે. Thase Ramaji Raja re Marani Sita Mata re. 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 Hey, have to Raja Dhiraj Thase. Akhi sabha barani chhe. Akda that sabha barani. लगन करो जगन करो कहीं उत्सव करो तो पछे रामणी आपवी पड़े पहला नी प्रथम थी प्रणालिका नी रीत छे रामचंद्र जी भगवान बोल्या छे देवी आ बधाने मैं पेरामणी आपी दीधी हवे एक हनुमान जी रह्या छे एने पेरामणी तमे दियो तमारी शोध करवा ई आव्या हता तो भले પોતે સ્વાટિક મણીનો હાર વાર તહેવારમાં પહેરવાનો કિંમતી હાર ઉતારી અને હનુમાનજીના કંઠમાં પહેરાવી. બોલો હનુમાનજી મહારાજની જય. એના કંઠમાં પહેરાવી હનુમાનજી મોતીને દાંતમાં મૂકતા આવે ને ફટાક દઈ દે તોડતા આવે ફેંકતા આવે. સીતાજી કહે હે હનુમાન આ શું કરો છો? કિંમતી હાર દાંતથી એને ભાંગી નાખો છો, ફેંકી દો છો. કે માં ફેંકી એટલે દઉં છું. કેમ? એમાં રામ છે કે નહીં? જો રામ હોય તો જ એ વસ્તુ કિંમતી. તમે મોટા કરોડોના બગલા બનાવ્યા પણ રામ નિવાસ, ઘનશ્યામ નિવાસ, નીલકંઠ નિવાસ, હરિ નિવાસ, ગમે તે તમે ભગવાનનું નામ ન લગાવ્યું એ મકાનમાં તો હકીકતમાં મકાન નથી, શમશાન છે. એમાં તો ભગવાનના નામ લખાવા જોઈએ. કંપની હોય તો નામ લખાવા જોઈએ. આ ભગવાનના ભક્તની રીત છે. જોઉં છું આની અંદર, મોતીની અંદર રામ છે, ભગવાન છે. ઓહો, મોતીમાં જુઓ છો તો તમારા હૃદયમાં રામ છે. બોલે હા. ચરર કરતી તીક્ષ્ણ નખથી છાતી ફાડી અને અંદરથી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. એ ખુદ સીતાજી અંદર હૃદયમાં દેખાણ. આવી ભક્તિ છે. એટલે અહીંયા શતાનંદ સ્વામી આ હનુમાનજીને યાદ કર્યા છે. અને આપણે થોડા કીર્તન ગાઈએ. આપણા કવિ સંતોએ તો ખૂબ આપણા માટે માલ રાખી ગયા છે. રાજા રામજીના સેવક હનુમાન બળિયા રે. રાજા રામજીના સેવક હનુમાન બળિયા રે. જેને પતિવ્રતાની છે ટેક હનુમાન બળિયા રે. જેની પતિવ્રતાની છે ટેક હનુમાન બળિયા રે. સતી સીતાને શોધવા કાજ હનુમાન બળિયા રે. સતી સીતાને શોધવા કાજ હનુમાન બળિયા રે. ગયા વેગે કરી કપિરાજ હનુમાન બળિયા રે. ગયા વેગે કરી કપિરાજ હનુમાન બળિયા રે. ધન્ય ધન્ય એ કેશરી કુમાર હનુમાન બળિયા રે. ધન્ય ધન્ય એ કેશરી કુમાર હનુમાન બળિયા રે. જેના પરાક્રમનો નહીં પાર હનુમાન બળિયા રે. જેના પરાક્રમનો નહીં પાર હનુમાન બળિયા રે. રાજા રામજીના સેવક હનુમાન બળિયા રે. રાજા રામજીના સેવક હનુમાન બળિયા રે. જેની પતિવ્રતાની છે ટેક હનુમાન બળિયા રે. જેની પતિવ્રતાની છે ટેક હનુમાન બળિયા. આવા હનુમાન બળિયા છે એટલે શતાનંદ સ્વામી કહે છે જનમંગલના મંત્રમાં મરુતસૂત પ્રિયાય નમઃ. કોઈને યાદ નથી કર્યા, એક જ ભક્તને યાદ કર્યા છે હનુમાનજીને. આપણે બે હાથ જોડી હનુમાનજીની પ્રાર્થના કરીએ. હે હનુમાનજી, જેવી તમારી ભક્તિ છે ભગવાન વિશે એવી અમને ભક્તિ આવે. તમે પતિવ્રતાની તમને ટેક છે રામચંદ્રજી ભગવાનને વિશે, એવી અમને અમારા સ્વામિનારાયણ ભગવાનને વિશે પતિવ્રતાના જેવી ભક્તિ ઉત્પન્ન થાય, ટકી રહે, એવી આજના દિવસે અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. हे जेने भरोसो भीतरे अचड़ छे उरमाय, अचड़ छे उरमाय, शरणागतनी शामड़ा सदा करो छो साय जीरे, सदा करो छो साय जीरे, सदा करो छो साय. सजानंद स्वामी महाराज की जय, घनश्याम महाराज की जय, नारायण स्वामी नारायण, 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 स्वामी नारायण स्वामी नारायण, स्वामी नारायण स्वामी नारायण, स्वामी नारायण स्वामी नारायण, स्वामी नारायण स्वामी नारायण. सजानंद स्वामी महाराज की जय, घनश्याम महाराज की जय. शांति शांति शांति, जय हो.